वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी। श्री हरि कृष्ण महाराजनी। श्री घनश्याम महाराजनी। कथावार्ता सांभळनारा बधा ज भक्तोने खूब भावथी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पूर दसमू तरंग अग्यारमू सद्गुरु आधारानंद स्वामी आ तरंग में चालू कथा प्रसंग में वर्णन करे छे। भगवान श्रीहरि ने मेघपुर गाम में ब्राह्मणों की चौरासी करवी छे, एटले के ब्राह्मणों ने जमाड़वा छे। एटला माटे महाराजे मयराम भट्ट साथे पत्र मोकल्यो छे। मेघपुर में अमरसिंह बारोट पासे आ पत्र पहुंच्यो छे। अमरसिंह बारोट जो मेघपुर सो रहाय, पत्र सो हरि को जोई कर सिर उपरी चढ़ाय। भगवान नो पत्र आव्यो एम सांभळी अमरसिंह राजी थया। पत्र ने पहला तो मस्तक ऊपर एटले के माथा ऊपर मुक्यो, आँखे अडाड्यो। पत्र नहीं पण प्रभुनो मने प्रसाद मळ्यो छे, भगवानना आशीर्वाद मळ्या छे। पत्र वाची राजी थया। अमारा गाम में भगवान पधारशे, ब्राह्मणों ने जमाड़से, आना करता अमारा मोटा कया भाग्य। आ बधी वातो आधारानंद स्वामी नोंधी रह्या छे। अने ए लखता लखता स्वामी हवे लखे छे के भगवान स्वामी नारायणे सत्य अने असत्य केवी रीते ओळखाय, वॉट इज द डेफिनेशन ऑफ राइट एंड रॉन्ग, केवी रीते तमे ओळखी शको, ब्लेक एंड व्हाइट केवी रीते ओळखी शको। आँख ज न होय तो ओळखी शकाय? जेने आँख नथी कैन ही रिकॉग्नाइज व्हाइट एंड ब्लेक? सत्य अने असत्य एने ओळखवा माटे ज्ञानरूपी समझणरूपी नेत्रनी जरूर छे। माणसने समझण न होय, साचुं ज्ञान न होय, त्यां सुधीने खोटू पण केवू लागे? थोड़ू जोरथी बोलो, साचुं लागे। कोई समझावनारा न मळ्या होय, कोई केनारा न मळ्या होय, त्यां सुधी माणसने खोटू पण केवू लागे? થોડું જોરથી બોલો, સાચું લાગે। જેવી રીતે બ્લેક એન્ડ વ્હાઈટને ઓળખવા માટે આપણી આંખ ખુલે તો જ દેખાય, જેને આંખ નથી, જે અંધ છે, બ્લાઇન્ડ છે, એને બ્લેક શું કે વ્હાઈટ શું ખબર ન પડે પડે। એવી રીતે સમજણની આંખ, જ્ઞાનની આંખ, ધ આઈ ઓફ વિઝડમ એ કેવી રીતે ખુલે એના માટે ભગવાન શ્રીહરિએ નિયમ ધર્મરૂપી બંધારણ કર્યું કે આ નિયમ ધર્મ છે, આ નિયમ ધર્મ પ્રમાણે જે ચાલે છે એ સંત હોય તો સાચા સંત, હરિભક્ત હોય તો સાચા હરિભક્ત, સ્ત્રી ભક્ત હોય તો સાચા સ્ત્રી ભક્ત। શિક્ષાપત્રીમાં મહારાજે ધર્મ નિયમ લખ્યા છે ને બધાના, આચાર્ય મહારાજના લખ્યા, સંતોના લખ્યા,
ગ્રહસ્થોના લખ્યા, સ્ત્રી ભક્તોના લખ્યા, લખ્યા કે નહીં? શા માટે? એટલા માટે કે આવી રીતે જેનું જીવન છે એ સાચા ભગવાનના સંત, અને આવી રીતે જેનું જીવન નથી એ કેવા છે? થોડું બોલો, થોડું જોરથી બોલો, ખોટા છે. કેવા છે? જેવી રીતે આપણે અરીસા સામે જઈએ, અરીસો આપણે જેવા છેવા બતાડી દે, દેખાડી દે ને, આપણા વાળ બરાબર ન હોય તો આપણને ખબર પડી જાય કે વાળ બરાબર નથી, આપણા ચહેરા ઉપર કંઈ ચોટ્યું હોય તો ખબર પડી જાય કે કંઈક બરાબર નથી. એવી રીતે શાસ્ત્ર અરીસાનું કામ કરે છે. ભગવાન શ્રીહરિએ શાસ્ત્રો લખી, ભગવાન શ્રીહરિએ ઉપદેશ આપી, ભગવાન શ્રીહરિએ પ્રવચનો દ્વારા ધર્મ અને નિયમની મર્યાદાઓ કરી, નિયમરૂપી મર્યાદા કરી ભગવાન શ્રીહરિએ સત્ય અને અસત્યનો ભેદ ખુલ્લો કર્યો. કેવી સરસ વાત આવે સાંભળો. હરિજન સંત કે નિયમ હે જેતા, અધર્મી મૂલ ખનન હે તેતા. હરિજન સંત કે નિયમ હે જેતા, અધર્મી મૂલ ખનન હે તેતા. સંત અને હરિભક્તના જે નિયમ ભગવાન શ્રીહરિએ કર્યા તે અધર્મીઓના મૂળને ઉખેડી નાખનારા છે. અધર્મી લોકો હરિભક્તોના સંતોના વર્તન દેખીને સહેજે બળી મરતા. શ્રીહરિને એવી રીત આવડે છે, પાપી માણસને વગર અગ્નિએ બળી મરવું પડે. જે અધર્મી નથી તેને કંઈ બળતરા થતી નથી, તેઓ તો સંતોને હરિભક્તોને દેખીને રાજી થાય છે. શ્રીહરિએ જે નિયમ કર્યા છે તેમાં કોઈ પણ નિયમ દૈવત વગરનો નથી. શ્રીહરિ જે તે નિયમ કિયેવો. આધારાનંદ સ્વામી આપણી ગુરુ પરંપરામાં, તે જુઓ છો તમે ઉપર, દેખાય છે આખી ગુરુ પરંપરા, આ બેનરમાં પહેલી લાઈન, એમાં મુક્તાનંદ સ્વામી પછી જે છે આધારાનંદ સ્વામી, સ્વામીએ આ ગ્રંથ લખ્યો. સંપ્રદાયનો જ નહીં, વિશ્વનો સૌથી મોટામાં મોટો ગ્રંથ જેને કહી શકીએ, આટલો મોટો ગ્રંથ આપણા આદિગુરુ આધારાનંદ સ્વામી લખ્યો છે. તાળીઓથી વધાવીએ. આ ગ્રંથ ઓરિજિનલ એટલે કે મેન્યુસ્ક્રિપ્ટ, હસ્તલિખિત પ્રત, હેન્ડ રિટન કોપી જો મૂકવામાં આવે સ્વામીના હાથે લખેલી કોપી, તો મારી સાઈઝ છે એના કરતાં પણ મોટી સાઈઝ આ ઓરિજિનલ ગ્રંથની છે. અત્યારે એ ગ્રંથમાં સ્વામી લખે છે, જુઓ, શ્રીહરિ જે તે નિયમ કેવો, દેવત બિન નહીં એ કહી રહેવો. ગાતા આવડશે તમને બધાને? ચાલો સીધા બેસી જાઓ બધા, એક કડી ગૌરાવ નાની. હા, શ્રીહરિ જે તે, નાના નાના ટુકડામાં જ અડધી જ કડી ગૌરાવીશ, બરાબર? બધા સીધા બેસો, યાદ રાખજો. શ્રીહરિ જે તે નિયમ કેવો, બોલો, સરસ બોલો છો, થોડા લાઉડલી બોલો, એકદમ ફ્રી થઈને બોલો, વિધાઉટ હેઝિટેશન. ઓકે, શ્રીહરિ જે તે નિયમ કેવો. દૈવત બિન નહીં એ કહી રહેવો. ભગવાન શ્રીહરિએ જેટલા નિયમ કર્યા છે એ બધા નિયમ દૈવત વિનાના નથી. એક પણ નિયમ દૈવત વિનાનું નથી, સામર્થ્ય વિનાનું નથી. એટલે કે ઈચ એન્ડ એવરી ઓર્ડર ઓફ શ્રીજી મહારાજ, ઈચ એન્ડ એવરી આજ્ઞા ઓફ શ્રીજી મહારાજ ઇઝ મિનિંગફુલ એન્ડ પાવરફુલ. નિયમ એટલે શું અને નિયમ શા માટે પાળવાના? એક્ઝામ્પલ માટે, અમેરિકામાં નિયમ છે સ્પીડિંગનો, ટ્રાફિક રૂલ્સની અંદર તમને ખબર છે કે તમે ગાડીમાં બેસો એટલે સીટ બેલ્ટ બાંધવાનો, ખબર છે ને તમને? ચાલો હું તમને ક્વેશ્ચન પૂછું, આ સીટ બેલ્ટ બાંધવાનો નિયમ છે એનાથી શું બેનિફિટ કોણ કહેશે? ઊંચી આંગળી કરો. ચાલો, તમારામાં ઘણા બધા ગાડી ચલાવનારા, ઓહો ગાડી નથી ચલાવતા એ કહેશે, કયો દેવરસિંહ ભગત તમે,
વાહ, તાળીઓથી વધાવો લો. હજી તો ગાડી નથી ચલાવતા તો એટલી બધી ખબર છે, પછી કેટલી ખબર પડશે? કયો સીધી વાત છે ને, તમે નિયમ પાળો છો તો બેનિફિટ કોને થશે? થોડું લાઉડલી બોલો, પાડનારને થાય ને. તમે સ્પીડિંગનો રૂલ્સ ધ્યાન રાખશો તો એક્સિડન્ટથી બચી શકશો. બેલ્ટ બાંધ્યો હશે, કદાચ એક્સિડન્ટ થશે તો પણ બચવાની શક્યતા 100% વધી જશે. સાચી વાત ને? એમ ભગવાને જે નિયમ કર્યા છે, જે આજ્ઞાઓ કરી છે, ફક્ત ને ફક્ત આપણા સુખ માટે. શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું, અમારી લખેલી આ શિક્ષાપત્રી એનું જે પાલન કરશે તે આલોક અને પરલોકમાં મહાસુખને પામશે. હી વિલ એટેન પરમેનન્ટ હેપીનેસ. આ જગતમાં બધું ટેમ્પરરી હેપીનેસ છે. અત્યારે ઠંડી છે ને તમે બધા જેકેટ પહેરીને બેઠા છો, પણ હમણાં જો અંદર હીટર થોડું વધારી દઈએ તો શું થશે? સાચી વાત ને? ભગવાનના ધામમાં પરમેનન્ટ હેપીનેસ છે, ભગવાનની આજ્ઞા પાળવામાં પરમેનન્ટ હેપીનેસ છે. વચનામૃતમાં મહારાજે બહુ સરસ વાત કરી. ગઢપુર મધ્યનું 16મું, વૈરાગ્ય હોય અથવા ન હોય પણ જો પરમેશ્વરે કહ્યા એવા નિયમ તેને વિશે ખબરદાર થઈને રહે તો પંચ વિષય જીતાય છે. ભગવાને કહ્યા એવા નિયમ એટલે કયા? તો શિક્ષાપત્રીમાં મહારાજે કરેલી આજ્ઞાઓ. આપણે એક કીર્તન વારંવાર ગાઈએ છીએ, પૂજ્યપાદ ગુરુજીએ સરસ મજાની કથા કરી છે. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, આવડે છે ને બધાને? અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો, હરિજનોને કોલ કલ્યાણનો આપ્યો. મહારાજ અક્ષરધામમાંથી અવની એટલે આ પૃથ્વી ઉપર પધાર્યા. શા માટે આવ્યા? અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો. આ પૃથ્વી ઉપર શ્રીજી મહારાજ સત્સંગની સ્થાપના કરવા માટે આવ્યા. સત્સંગ એટલે શું? પાંચે વર્તમાન પાળે બાઈઓને ભાઈઓ, હરિજન સંગે કેધે સાચી સગાઈઓ રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. પાંચ વર્તમાન પાળે. એ કેવા વર્તમાન? બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે. દુનિયામાં બધી જગ્યાએ ધાર્મિક સભા હોય, સત્સંગ હોય, પ્રવચન હોય, પણ એમાં પણ સ્ત્રી અને પુરુષો ભેગા બેઠા હોય. ભગવાનના નામે ચાલતા ઉત્સવમાં પણ એટલો બધો ભ્રષ્ટાચાર ચારે બાજુ વ્યાપી ગયો છે. ભગવાન સ્વામિનારાયણે મહારાજ નીલકંઠ વર્ણી રૂપે લોજમાં આવ્યા. શિબિરમાં આપણે પ્રેઝન્ટેશનમાં ધ્યાન સ્વામીએ વાત કરી હતી, તમને બધાને યાદ હશે. લોજમાં મહારાજ આવ્યા અને લોજમાં પહેલે દિવસે મહારાજે બે કામ કર્યા, કોઈને યાદ છે? ચાલો, અમારા જય ભગત ટેક્સાસથી આવી ગયા છે, લો તાળીઓથી વધાવો. હા, ક્યાંથી ક્યાંથી બધા ભક્તો આવ્યા છે, લો. પહેલે દિવસે મહારાજે બે કામ કર્યા. હજી તો નીલકંઠ વર્ણી કેટલા નાના છે, 18 વર્ષની ઉંમર છે. મુક્તાનંદ સ્વામીનો આશ્રમ લોજમાં છે, ત્યાં આવ્યા. મહારાજે જોયું, સંતોનું રસોડું હતું, બાજુમાં ગ્રહસ્થ ભક્તોનું ઘર હતું, વચ્ચે એક દિવાલ હતી. દિવાલની અંદર એક, આપણી ભાષામાં વિન્ડો કહીએ, બારી કહીએ કે બાખોરું હતું, એટલે ઓપન જગ્યા હતી. એટલા માટે કે સંતોને અગ્નિ ચૂલામાં પ્રગટતો ન હોય, તેમાંથી બૂમ પાડે, પેલી બાજુ ગ્રહસ્થનું ઘર, ત્યાં ચૂલામાંથી અગ્નિ આપે તો ચૂલો શરૂ થઈ જાય, એટલા માટે રાખેલું. નીલકંઠ વર્ણીએ પહેલે દિવસે વાત કરી મુક્તાનંદ સ્વામીને કે સ્વામી, આ સાધુની જગ્યા છે, બાજુમાં ગ્રહસ્થનું ઘર છે, ગ્રહસ્થના ઘરમાં પુરુષો પણ હોય, બહેનો પણ હોય, સંતો અહીંયાથી બૂમ પાડે, ક્યારેક પુરુષની જગ્યાએ સ્ત્રી આવે, સાધુની સ્ત્રીનો સંપર્ક થાય, સાધુના જીવન માટે પણ ખતરો છે, સ્ત્રીના જીવન માટે પણ ખતરો છે. આ દિવાલમાં કાણું નથી, આ ધર્મમાં કાણું છે. શું મહારાજે કહ્યું? આ કાણું પૂરી દો તો સારું. મુક્તાનંદ સ્વામીએ કાણું પૂરી દીધું. સાંજ પડી, સભા થઈ, મુક્તાનંદ સ્વામી કથા કરવા બેઠા, બધા ગામના માણસો એની સભામાં બેસી ગયા, સ્ત્રીઓ અને પુરુષો બધા ભેગા બેઠા. નીલકંઠ વર્ણી તુરંત ઊભા થઈ ગયા. મુક્તાનંદ સ્વામીને ફરી ઈચ્છા થઈ, કેમ વર્ણી, તમે તો કથા પ્રેમી છો, ઊભા કેમ થઈ ગયા? ત્યારે નીલકંઠ વર્ણીએ કહ્યું,
કે સ્વામી તમે રામની કથા કરો છો, પરંતુ સ્ત્રી અને પુરુષ જ્યાં ભેગા બેઠા હોય ત્યાં રામ ન હોય, ત્યાં તો કામ હોય. ભગવાનની કથા પણ ધર્મ નિયમ પાળીને સાંભળવામાં આવે તો જ એનું સાચું ફળ મળે, બાકી ફળ ન મળે. એટલી સરસ કોઈ વાત લખી છે, યાદ રાખવા જેવી, તમારા બધાએ કામ લાગે. રાઇટ થિંગ એટ ધ રાઇટ ટાઈમ વિથ ધ રાઇટ પર્સન હેઝ ધ રાઇટ રિઝલ્ટ. ભગવાનની કથા એ સાચી વાત છે, પણ એ કથા સાંભળવાની રીત સાચી શું છે? ધર્મનું પાલન કરીને કથા સાંભળે તો સાચું ને. ધર્મ નિયમ પાળતા જ ન હોય ને કથા કરવા ને કથા સાંભળવા બેસી જાય તો એની અસર થાય? હા કે ના તો બોલો. સ્વામી તમે રામની કથા કરો છો અને ગામના લોકો આવી રીતે બેસે ત્યાં ભગવાનની કથાની અસર ન થાય. મુક્તાનંદ સ્વામીને વાત ગમી, સ્વામી વાત સ્વીકારી. સ્વામીએ બધાને કહ્યું આજથી બહેનો આ બાજુ બેસશે, પુરુષો આ બાજુ બેસશે, હવે પછી ક્યારેય પણ ભેગા બેસવાનું નહીં, ભગવાનની કથા આવી રીતે થશે. ગામના લોકોએ પણ સ્વીકાર્યું. નીલકંઠ વર્ણીએ આ સત્સંગમાં આવીને સૌથી પહેલું કામ શું કર્યું? બાઈઓ ભાઈઓની સભા, થોડું બોલો, જુદી કરી. શ્રીજી મહારાજનો આ મત હતો. વચનામૃતમાં મહારાજે ક્યાં ક્યાં શું શું લખ્યું છે થોડું સાંભળીએ. વચનામૃત ગઢપુર પ્રથમનું 34મું, મહારાજ એમ કહે છે, જેટલો ભગવાનની આજ્ઞામાં જીવ રહે છે તેટલું એને સુખ છે, અને ભગવાનની આજ્ઞા લોપીને જેટલો આડો અવળો ડોલે છે એટલું દુઃખ પડે છે. વેરી સિમ્પલ રીઝન ફોર અવર હેપીનેસ એન્ડ અનહેપીનેસ ઇઝ, કેટલી આપણે આજ્ઞા પાળીએ છીએ કે કેટલી આજ્ઞા લોપીએ છીએ. જેટલી આજ્ઞા પાળીએ એટલું સુખ, અને જેટલી આજ્ઞા લોપીએ એટલું, થોડું બોલો, આપણા વેદો, આપણા ઉપનિષદો, આપણું વચનામૃત, આ બધા શાસ્ત્રોનો આટલો જ સાર છે. તમે આજે ભગવાનની આજ્ઞા લોપી હશે તો 5 વર્ષે 10 વર્ષે પણ એનું ફળ ભોગવવું પડશે, અને આજે ભગવાનની આજ્ઞા પાળી હશે તો એનું ચોક્કસ સારું ફળ પણ મળવાનું, મળવાનું ને મળવાનું. એટલે ક્યારેય પણ ખોટું જોવાનું નહીં, ખોટું બોલવાનું નહીં, ખોટું સાંભળવાનું નહીં, અને ખોટું કરવાનું નહીં. બે જણાથી ડરવાનું. કેટલા જણાથી? થોડું જોરથી બોલો. એક ખોટું કરવાથી ડરવાનું, ખોટું ક્યારેય કરવાનું નહીં, અને બીજું કોઈ ખોટું કરતો હોય એનાથી ડરવાનું. કે ખોટું કરતો હોય એ આપણો મિત્ર બને, આપણે એની બાજુમાં બેસીએ તો આપણે પણ એક દિવસ. શ્રીજી મહારાજ નિયમ પાળતા અને નિયમ પાળવતા. શ્રીજી મહારાજ દરેક વાત પહેલા પોતાના જીવન માટે રાખતા. કેટલી બધી કથાઓ છે વચનામૃતમાં. મહારાજ મધ્યનું 16મું, જો નિયમમાં ન રહે તો ગમે તેવો વૈરાગ્ય હોય, વૈરાગ્યવાળો હોય અને જ્ઞાની હોય તેનો પણ ઠા રહેતો નથી. મધ્ય પ્રકરણનું 51મું વચનામૃત, મહારાજ એમ કહે છે, મોટા પુરુષની બાંધેલ જે મર્યાદા તેને લોપીને કોઈ સુખી થતો નથી. મહારાજના સમયમાં તો કેવા કેવા આજ્ઞા પાળનારા ભગવાનના ભક્તો હતા. આપણા લોયા, ઇન્ડિયામાં જે લોયાધામ છે, એ લોયાધામમાં એક અતિ ગરીબ બહુ નાના હરિભક્ત હતા, એનું નામ હતું ઘેલાભાઈ. આ ઘેલાભાઈ એટલા ગરીબ હતા, એને માણ માણ ખાવાનું મળતું હતું. એમાં દુકાળનો સમય આવ્યો. દુકાળના સમયમાં એના ઘરમાં ખાવાનું અન્ન ખૂટી પડ્યું. બંને જણા હસબન્ડ વાઈફ મજૂરી કરે તેમ છતાં ખાવાનું ન મળે. એવા સમયમાં શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી એક પત્ર લખી આપ્યો, તમે સુરત જાઓ, તમને ત્યાં નોકરી મળશે, જોબ મળશે, અમારા હરિભક્તો છે, તમને રાખશે, સાચવશે, ખાવા પીવાનું બધું આપશે. ઘેલાભાઈ એના પત્ની બંને જણા સુરત જાય છે. આવી ગરીબ પરિસ્થિતિ, ખાવાનું મળતું નથી, તેમ છતાં રસ્તામાં એક સોનાનો મોટો દાગીનો એને જોયો. ઘેલાભાઈએ સોનાનું મોટું ઘરેણું પડેલું જોયું, પગથી ધૂળ નાખી અને ઘરેણાને ઢાંકી દીધું, એને લીધું નહીં. એના ધર્મપત્નીએ પૂછ્યું, તમે શું કર્યું પગથી?
એક સોનાનું ઘરેણું હતું, ધૂળ નાખી મેં ઢાંકી દીધું. કેમ? મને એમ થયું તારો સ્વભાવ સ્ત્રીનો છે, તારું મન જો લલચાઈ જાય તું લઈ લઈશ તો ભગવાનની આજ્ઞા લોપાશે, એનું ફળ આપણે ભોગવવું પડશે, એના કરતાં તને દેખાય જ નહીં, એટલા માટે મેં ધૂળ નાખી દીધી. એના પત્નીએ કહ્યું કે લા ભાઈ, પડેલી વસ્તુ તો મારા માટે ધૂળ નહીં, વિષ્ટા બરોબર છે. તમે એના પર ધૂળ નાખીને શું, હું તો પડેલી વસ્તુ સામે નજર પણ ન નાખું. આપણે વિચારી શકીએ ભગવાન સ્વામિનારાયણના ભક્તોમાં શ્રીજી મહારાજે કેટલા ઊંચા સંસ્કાર નાખેલા, જોયું? એટલા માટે આજે આખી દુનિયામાં આ સત્સંગ, તમે જો આખી દુનિયામાં આજે હિન્દુ ધર્મની અંદર વધારે વધારે ભગવાન સ્વામિનારાયણનો આ સત્સંગ વધી રહ્યો છે. અમે હમણાં ફ્લોરિડામાં હતા, ત્યાં એક બહુ મોટો યોગનો આશ્રમ છે, એ આશ્રમ જોવા માટે અમે ગયા હતા. ત્યાં એક યોગી અમૃત દેસાઈ, બહુ સારા ઇન્ડિયન છે, પણ લગભગ 55 વર્ષથી અમેરિકામાં યોગનો આશ્રમ ચલાવે છે, આખા અમેરિકામાં બહુ પોપ્યુલર નામ છે એમનું. મોસ્ટલી બધા અમેરિકન લોકો જ યોગ શીખવા આવે છે એમની પાસે. એમણે કહ્યું, અમે બેઠા હતા, બધી વાત ચાલતી હતી, કે ભગવાન સ્વામિનારાયણે જે કાર્ય કર્યું છે એ આખા હિન્દુ ધર્મને બચાવનારું કાર્ય છે. આપણી મૂળ વૈદિક પરંપરા એને બચાવવા માટેનું સૌથી સારું અને સૌથી શ્રેષ્ઠ કાર્ય ભગવાન સ્વામિનારાયણે કર્યું છે. વિચારો તમે, આવું કહ્યું એમણે. કેવી રીતે? આ મર્યાદા, ધર્મની મર્યાદા કરીને. એટલે મહારાજ કહે છે કે અમારી આજ્ઞા જેટલી પાળે એટલું જીવને સુખ છે, આજ્ઞા જેટલી લોપે એટલું દુઃખ છે. સાગરમાં સ્વામી એ જ વાતનું વર્ણન કરતા હવે આગળ લખે છે, શ્રીહરિના એ ચરિત્ર અધર્મી લોકોના દિલમાં દિન પ્રતિદિન બળતરા કરાવે છે. સદબુદ્ધિવાળા સહુ કોઈને પણ દેખાય છે કે પરમેશ્વર સિવાય આવો પ્રતાપ અન્યમાં હોઈ શકે નહીં. તે દુર્બુદ્ધિવાળા લોકો તો પોતાની કુબુદ્ધિમાં જેવું દેખાય તેવું બોલે કે સહજાનંદ સ્વામીએ તો કોઈ બાબરો ભૂત વશ કર્યો હોય એવું લાગે છે. ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ જ્યારે પ્રગટ થયો ત્યારે બધા જોનારા હતા એ બધા કંઈ સારું નહોતા બોલતા. જે દ્વેષી લોકો હતા એ બળી મરતા, કારણ કે તમને ખબર છે ઈર્ષ્યા કેવી ખતરનાક છે. કોઈ સારું કરે એ જ ન ગમે, ખબર છે ને તમને? તમે સ્કૂલમાં આસપાસ કોલેજમાં જોતા હશો કે નહીં, ઘણા લોકોને સારું કરે એની સાથે જ પ્રોબ્લેમ હોય. ભગવાન સ્વામિનારાયણનું આટલું સારું કાર્ય થતું હતું, જે દુષ્ટ લોકો હતા એ બળી મરતા, આવી રીતે ભગવાન ઉપર આક્ષેપ નાખતા. ભગવાને તો કોઈ ભૂત વશ કર્યો હોય એવું લાગે છે, તેણે મહાન કોઈ અઘોર વિદ્યા સાધી છે તેને કારણે મનુષ્ય તેને વશ થઈ જાય છે, જેની જેવી સમજણ હોય તેવું તેવું ઘણું ઘણું બોલતા શ્રીહરિએ ભૂમિ ઉપર અસુરોની ધર્મથી વિપરીત રીત દેખી. તેમાં ખાસ કરીને અમુક વૈરાગીઓ ધન અને સ્ત્રીના યારી હતા, વ્યસનોના ગુલામ હતા, અસુરોમાં પણ મોટા અસુર હતા. તેમને દેખ્યા પછી શ્રીહરિએ સનાતન સંતોની રીતને હવે પ્રગટ કરી છે. શ્રીહરિએ અસુરોનું બળ દેખ્યું પછી તેમણે એવા નિયમો કર્યા કે તેનાથી પાતાળથી સ્વર્ગ સુધીના અસુરોના બધા ગઢને તોડી નાખ્યા. ભગવાને એવા જોરદાર નિયમો કર્યા કે અધર્મ કરનારા જે લોકો હતા એના મોટા મોટા ગઢ હતા એ બધા તોડી નાખ્યા, એટલે કે અધર્મી લોકોને ખુલ્લા પાડી નાખ્યા. ભગવાન શ્રીહરિએ સત્યને અસત્યને જુદા પાડી દીધા. લોકોને દેખાવા લાગ્યું કે આ સાચું છે, લોકોને ખબર પડવા લાગી કે આ તો સાચા સંત છે. અમરસિંહ બારોટને શ્રીહરિનો પત્ર વંચાવ્યો ત્યારે તેમને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. ઉપર કહ્યા પ્રમાણે તેઓ બોલ્યા. અમરસિંહ બારોટની મરજી જોઈને મયારામ ભટ્ટ અને પર્વતભાઈ વગેરે ઘણા ખુશ થયા. સીધું સામાન રાખવા માટે પ્રથમ કોઈ સારી જગ્યા શોધવાની તૈયારી કરી. રસોઈ કરવા માટે રોજ પુષ્કળ પાણીની જરૂર પડે તેનો પ્રથમ વિચાર કર્યો. પછી જ્યાં રસોઈ બનાવવાનું ઠેરાવ્યું હતું ત્યાં તત્કાળ કૂવો ખોદાવ્યો. રસોઈમાં રોજ જે બળતણની જરૂર પડે તે મંગાવીને તેના મોટા ડુંગર ખડકાવી દીધા. માટીના જે કોરા ઠામ એટલે કે વાસણ જોઈએ તેનો પણ બીજો મોટો ડુંગર કરાવી દીધો. મહારાજને મોટો ઉત્સવ કરવો છે, બ્રાહ્મણોને જમાડવા છે, હજારો બ્રાહ્મણોને ભેગા કરવા છે, એટલે મહારાજે પત્ર લખ્યો હતો. પત્ર મળતાની સાથે અમરસિંહ બારોટે મહારાજની આજ્ઞાને સ્વીકારી લીધી. મયારામ ભટ્ટ પર્વતભાઈ રાજી થયા અને બધી તૈયારી ચાલુ કરી દીધી. આપણે આ શિબિર કરવી હોય તો ઘણી બધી તૈયારી કરવી પડે ને એમાં.
શું શું તૈયારી કરી? કૂવો ખોદાવ્યો, બળતણ માટે એટલે કે ચૂલા સળગાવવા માટે લાકડાની જરૂર પડે તો લાકડાના ઢગલાઓ મોટા મોટા કરવા લાગ્યા, સીધું સામાન તૈયારી કરવા લાગ્યા. જેટલા ગોળ અને ઘીની જરૂર જણાઈ તેટલા મંગાવીને તેના કોઠાર ભરાવ્યા. ઘઉંનો લોટ, અડદ, મગની દાળ તે રીતે ચોખા પણ મગાવ્યા. બધું સીધું સામાન ભેળું કર્યું. પછી શ્રીને પત્ર લખ્યો, હરિભક્તોના ગામોમાં પણ પત્ર લખ્યા, તેમાં આગેવાન સર્વે હરિભક્તોના નામ લખ્યા. પછી વિપ્ર મયારામ ભટ્ટ તે પત્ર લઈને ચાલ્યા. શ્રીહરિના જે ગામમાં સમાચાર મળ્યા તે ગામમાં આવીને મળ્યા. આ બાજુ શ્રીહરિ કરિયાણાથી નીકળી કોટડા ગામ આવ્યા હતા. તે ગામ વાળા દરબારનું હતું. બધા જ દરબારો સત્સંગી થયા હતા. કરુણાનિધિ અને સુખધામ એવા ઘનશ્યામ શ્રીહરિ ત્યાં દરબારગઢમાં 2-3 દિવસ રહ્યા. આપણા ભીખુદાદા છે ને, આ કરિયાણા, કોટડા આ બધા ગામમાં બહુ રહ્યા છે. દાદા ગામમાં ફર્યા છે પણ ઘણા બધા. શ્રીજી મહારાજ આ બધા ગામોમાં ઘણી વખત ગયા છે. શ્રીહરિ જે કોઈ ગામમાં પધારતા ત્યાં હરિભક્તોને ખૂબ ભાવ થતો. સહુનો પ્રેમભાવ વધારીને જ્યારે ચાલતા ત્યારે સહુ ઘણા જ ઉત્સાહી જણાતા હતા. જે ભક્તોને જેવો પ્રેમ હોય તેમને તેવું સુખ આપતા. ભક્તો પણ શ્રીહરિની પાછળ પાછળ ચાલતા થતા અને વારંવાર યાદ કરતા. પછી શ્રીહરિ તૈયાર થઈને કોટડા ગામથી ચાલ્યા અને પીપળિયા ગામમાં લક્ષ્મણ ઠક્કરને ઘેર રોકાયા. તેમણે રસોઈ કરાવીને શ્રીહરિને જમાડ્યા. કોણે જમાડ્યા કેશો? કોઈને યાદ ના રહ્યું? ભાવેશ ભગત, હા, તાળીઓથી વધાવો. જો કથામાં ઊંઘી નહીં જવાનું, થોડું થોડું યાદ રાખવાનું. લક્ષ્મણ ઠક્કર એમણે રસોઈ બનાવી મહારાજને જમાડ્યા. શ્રી હરિ કુંજેવા એ રસોઈ, તિહાં હરિ એક નિશી સો રહાય, હરિજન કે તેહી ભાવ હિ જેસે. ભગવાનને ભક્તોનો ભાવ જોઈએ. ભગવાન અંતર્યામી છે. જ્યાં જ્યાં સારા ભક્તો હતા, ભાવવાળા ભક્તો હતા, ત્યાં સામે ચાલીને જતા અને તે તે ભક્તોના ભાવને સ્વીકારતા. હરિજન કે તેહી ભાવ હિ જેસે, પૂરણ કરે કે ચલેવું તેસે. તેમણે રસોઈ કરી શ્રીહરિને જમાડ્યા. ત્યાં રાત રોકાયા. હરિભક્તોના ભક્તિભાવને સંતોષીને ભગવાન શ્રીહરિ ત્યાંથી આગળ ચાલ્યા. અંતર્યામી સહજાનંદ સ્વામી શ્રીહરિ પછી બંધિયા ગામ પધાર્યા. શ્રીહરિ આવ્યા છે એવા સમાચાર સાંભળીને ગામના બધા હરિભક્તો સન્મુખ આવ્યા. વણિક ડોસાભાઈ, શેઠ આદિ ઘણા હરિભક્તો શ્રીહરિના ચરણોમાં પડ્યા. સહુ ફૂલહાર લાવ્યા હતા. તે વખતે પ્રભુને પહેરાવ્યા. તે વખતે ઢોલ વગેરે વાજિંત્ર વાળા પણ આવીને સારી રીતે વગાડવા લાગ્યા. પછી શ્રીહરિ ગામમાં પધાર્યા. ગામના અપાર લોકો દર્શન માટે બજારમાં આવીને ઊભા રહ્યા. અત્યારે આપણે પણ ગુરુજી પધારતા હોય તૈયારી કરીએ ને, કેવી રીતે સામયું કરીએ, કેવી રીતે સ્વાગત કરીએ, એરપોર્ટ લેવા જઈએ, ખબર છે ને તમને? એવી રીતે શ્રીજી મહારાજ જ્યારે પધારતા, એકે એક ગામમાં ભક્તો અચાનક મહારાજ આવ્યા છે એવા સમાચાર મળે તો પણ કેટલી તૈયારી કરતા. આ ગ્રંથમાં વારંવાર એવી બધી વાતો છે. તેઓ બધા ખૂબ જ હેતથી દર્શન કરતા હતા. શ્રીહરિની શોભા પણ અત્યંત અદ્ભુત બની હતી. શ્રીહરિ જ્યારે બંધિયા ગામમાં આવતા ત્યારે ત્યાંના દરબાર મૂળુભાઈ શ્રીહરિના સ્વાગતમાં અપાર શોભા કરતા. એવી શોભા બીજે થતી નહીં. જો કે ગામમાં હરિભક્ત થોડા હતા પણ બધા જ અપાર હેત રાખતા હતા. તેમના જેવું હેત બીજે ક્યાંય સંભળાતું નહીં. જેની જેટલી શક્તિ હોય તે પ્રમાણે તેઓ સર્વે શ્રીહરિનું સ્વાગત કરતા. નિજજનને સુખ દેનારા શ્રીહરિ વણિક ડોસાભાઈને ઘેર આવીને ઉતર્યા. બંધિયા ગામમાં શ્રીજી મહારાજ ડોસાભાઈ નામના હરિભક્ત હતા, એમના ઘરે આવીને બિરાજમાન થયા. ભગવાન કેવા છે? પોતાના ભક્તને સુખને આપનારા. કેવા છે? ભગવાનનું બિરુદ છે. તમને બધાને લગભગ આ કડી આવડતી હશે. બોલાવું એક કડી. બોલો તો કહું. બોલાવું, સીધા બેસી જાઓ બધા. મૂર્તિ તમારી સુખકારી જીવન જાણું છું, છો અવતાર ના અવતારી જીવન જાણું છું. થોડું લાઉડલી બધા. છો અવતાર ના અવતારી જીવન. મૂર્તિ તમારી સુખકારી જીવન જાણું છું, છો અવતાર ના અવતારે જીવન જાણું છું.
જીવન જાણું છું છો અવતારના મહાસમર્થ છો મહારાજ, જીવન જાણું છું વળી આપે રાજાધિરાજ, જીવન જાણું છું છો મહારાજ, જીવન વળી આપે રાજાધિરાજ. કેટલી સરસ આ કડી છે. આપણા કેટલા કીર્તનો, આપણા કેટલા બધા ગ્રંથોમાં વારંવાર આ વાત આવે છે, ભગવાનનું કામ શું છે? ભગવાનનું મુખ્ય કામ ભક્તને સુખ આપવાનું અને અભક્તને દંડ આપવાનું. સંતને સુખ આપવા દેવા દુષ્ટજનને દંડ, એ જ કારણ પ્રભુએ પૃથ્વીએ ધર્યું છે પંડ. સંતને સુખ આપવા, જે સાચા હોય એને સુખ આપે છે, દેવા દુષ્ટજનને દંડ, જે ખોટા હોય એને ભગવાન શું કરે છે? દંડ આપે છે. આપણા જીવનમાં પણ જ્યારે દુઃખ આવે ત્યારે સમજી લેવાનું શું? ભગવાને કંઈક આપણને દંડ આપ્યો છે, ભગવાનની આજ્ઞા લોપી છે એનો દંડ આપ્યો છે. આપણે પૂજાપાઠ કરીએ છીએ, ધર્મ નિયમ પાળીએ છીએ, એટલે ક્યારેક ભગવાન દયા કરે. કેવી દયા કરે? બહુ જાજો દંડ મળવાનો હોય ને તો કેટલો આપે? થોડો આપે. સૂળીનું દુખાવવાનું હોય તો કેટલું આપે? દુઃખ કાંટો વાગે એટલું દુઃખ આપે. મોટું એક્સિડન્ટ થવાનું હોય, ભૂક્કા બોલી જવાના હોય, તો મહારાજ નાનું એક્સિડન્ટ કરે અને ખાલી એક ફ્રેક્ચર કરાવે. ભગવાનને થાય કે હજી જો સમજી જાય તો બોલો થોડું સારું. ભક્ત માટે દુઃખ છે ને એ પણ ભગવાનની દયા છે, અને અભક્ત માટે સુખ છે ને એ પણ ભગવાનનો દંડ છે. જગતના લોકોને લોટરી લાગે તો શું કરે એ પછી? બોલો. થોડું પીતો હોય તો પછી? તમને ખબર છે ને, વિડીયો બધા બતાવ્યો હતો ને આપણે શિબિરમાં, કે એક ભાઈને 300 મિલિયનની લોટરી લાગી, એટલા બધા આનંદમાં આવ્યા ને એટલું બધું પીધું, એટલું બધું પીધું. શું પીધું એ નથી કહેતો. પીતા પીતા ઢળી પડ્યા, તે ઢળી પડ્યા, ઉભા જ ના થયા. બોલો. જગતના લોકોને મળેલું સુખ એમાં સમજણ નથી, એટલે સુખ પણ દુઃખરૂપ બને છે. ભગવાનના ભક્તને દુઃખ આવે તેમ છતાં એને સમજણ છે, એટલે દુઃખમાંથી પણ એ સુખ તરફ વળે છે. એટલે ભક્ત માટે તો દુઃખ છે એ ભગવાનનો આપેલો પ્રસાદ છે. સુખ દુઃખ આવે સર્વે ભેડું, તેમાં રાખજો. આવડે છે ને તમને બધાને? બોલો તો. બધા કડી ભૂલી જાઓ છો, ફરીવાર બોલો. ચાલો. સુખ દુઃખ આવે તેમાં રાખજો સ્થિર મતે, જાળવીશ મારા જનને કરી સજતન અતિ. આવી સારી કડી આ ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખી છે. શ્રીજી મહારાજે પોતે આ કડી વાંચી છે, મહારાજના આશીર્વાદ છે. આવી કડી આપણે યાદ કરી હોય, વારંવાર બોલતા હોઈએ, સમજાય ન સમજાય, પણ આ બહુ મોટી પ્રેયર છે, આપણા આત્માને બળ આપે. જે શબ્દો શ્રીજી મહારાજે પોતે વાંચેલા છે, શ્રીજી મહારાજે પોતે બોલે લખાવેલા છે, એ શબ્દો કેટલા બળવાળા હોય કે નહીં? એટલે આવી કડી યાદ રાખવાની. મહારાજ પોતાના ભક્તને સુખ આપનારા છે. મુળુભાઈને, ડોસાભાઈને ઘેર આવીને ઉતર્યા. શ્રીહરિની સાથે જે કાઠી દરબારો હતા તે બધા દરબાર મુળુભાઈના દરબારમાં ઉતર્યા. ગામના જે હરિભક્ત દરબારો હતા તે બધા જાડેજા ક્ષત્રિય હતા. શ્રીહરિ તે ગામમાં રહ્યા ત્યારે નિત્ય નવા નવા ઉત્સવ થતા, કથાવાર્તા કીર્તન વગેરે થતા, હરિભક્તો ઘણા અરગ ભર્યા હતા. માણાવદરવાળા વિપ્ર મયારામ ભટ્ટ બંધિયા ગામમાં આવીને શ્રીહરિને મળ્યા. અરગ ભરીએ હૈયે શ્રીહરિના ચરણમાં પડ્યા અને બધા પત્ર પણ શ્રીહરિને આપ્યા. શ્રીહરિએ પહેલા મૌખિક જે જે વાત પૂછી તે ભટ્ટજીએ કહી. ત્યારે શ્રીહરિ બોલ્યા, હવે જ્યારે તમે કહો ત્યારે આપણે અહીંથી ચાલીએ. ત્યારે ભટ્ટજીએ કહ્યું, આપણે સવારે અહીંથી ચાલીએ અને આગળ જેતપુર જઈને ત્યાં રાત રોકાશું, પછી ત્યાંથી તૈયાર કરીને ચાલશું, તે ભાડેર ગામ જઈને ત્યાં રોકાશું. આવી રીતે ભટ્ટજીએ કહ્યું. શ્રીજી મહારાજ ત્યાં રાત રોકાયા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દસમપુરમાં મેઘપુરમાં વિપ્રોને જમાડવા નીકળેલા શ્રીહરિને મયારામ ભટ્ટ બંધિયામાં મળ્યા, એ નામે 11મો તરંગ સમાપ્ત થયો. બોલો. ઘનશ્યામ મહારાજની જય.
શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. બોલો ઘનશ્યામ મહારાજની જય.